डगले पगले फूल मारी देशद बुद्धि फूल विचारी देशद बुद्धि फूल विचारी अमे तो तारा नाना बार हमारी तूले जे शंबार तारा नाना बार हमारी तूले दुखिया ना दुख हर नारे आपोर सहाय करवाने आपोर सहाय करवाने तुझ बिन कौन ऐसे संभा तुझ बिन कौन ऐसे संभा हमें तो तारा नाना बा हमें तो हमारी तूले जे शंबार हमारी तूले जे शंबार मोतिया मोतिया तू तू रोटलो रोटलो तू तू रोटलो रोटलो तू तू બેપગેતી ઉભો થાય જણક રોટલો જડપી ખાય ખાઈને પાછો સૂઈ જાય જણક પરોટલો ખાતી ખાય ખાઈને પાછો સૂઈ જાય આખો દિવસ ઊંઘ્યા કરે રાત્રે જાગી ચોકી કરે આખો દિવસ ઊંઘ્યા કરે રાત્રે જાગી ચોકી કરે મારો મોત્યો આવતો મારો મોત્યો આવતો મોત્યા મોત્યા તું તું આ તમારે ગીત અને પ્રાર્થના રોજે કરવાની આપણે તમને ટોપી વાળાની વાર્તા કીધી છે ને બે દિવસ મોડે કહી છે તો આજે હું તમને બતાવું છું આમાં ટોપી વાળો ફેરિયો કાલે તમને કહ્યું હતું ને જે ફેરિયો હતો ટોપીનો વેપાર કરતો હતો એ ગામે ગામે જઈને ફેરી કરતો અને ટોપીઓ વેચતો હતો જો આ છે ને પોટલું બાંધેલું છે અને જે પરગામ જાય છે પરગામ એ ચાલતા જતો એટલે ચાલતા જતા શું થાય રસ્તામાં બી એને થાક લાગે છે થાક લાગે છો તો એને મોટું ઝાડ જુઓ છો વડનું તો એને એમ થાય છે લાઈન ભાઈ તો થોડો આરામ કરું અને પછી હું આગળ જઈશ એટલે જો આરામ કરવા માટે સૂઈ જાય છે પોટલું એને એનું નીચે મૂકે છે અને જોડે સાઈડમાં અને પોતે સૂઈ જાય છે હવે જ્યારે ફેર્યો આવે ને ત્યારે માંદરા ફેરિયાને જોયો હતો તેના માથે ટોપી પહેરેલી હતી હવે આ ફેરિયો તો હોઈ ગયો તો ખબર જ નથી કઈ તો ભાઈ વાંદરાએ શું કર્યું ભાઈ એમને એમ કે ખાવાનું હશે એટલે વાંદરા બધા ઝાડ ઉપર બેઠા હતા બધા આ બધા વાંદરા જુઓ ઝાડ ઉપર બેઠા એ બધા નીચે ઉતર્યા અને નીચે ઉતરીને એમને પોટકું ખોલ્યું તો પોટકું ખોલ્યું તો પોટકામાં બી ખાવાનું તો કંઈ હતું નહીં પણ ટોપીઓ બધી હતી તો એમણે જોયું કે આ ફેરી આવ્યો હતો ત્યારે માથા બધું પહેરેલું એટલે એણે શું કર્યું ભાઈ અનુકરણ કર્યું વાંદરા હોય તો આપણી નકલ કરે જ એટલે એમણે શું કર્યું કે પેલા ફેરિયા ટોપી માથે હતી ને તો બધાએ ટોપી લઈ લઈ બધાના માથે પહેરી લીધી અને ટોપી પહેરી બધા નાચવા લાગ્યા અને કૂદવા લાગ્યા અને જાડે જાડે ફરવા લાગ્યા તો જો આ બધાએ વાંદરા હોય આપી પછી એવું તો ફરવા લાગ્યા વાંદરા તો પછી શું થયું થોડી વાર થઈ અને ઊભા ઉપરતા એટલે પેલો ફેરિયો હતો ને જાગી ગયો ફેરિયો જાગી ગયો જેમ તો જો પોપડું તો મારું બી ખાલી કહું છે એ કઈ ટોપી દેખાતી નથી કોઈ માણસ દેખાતું નથી મારી ટોપી લઈ કોણ ગયું તો પછી જો વાંદરા બધા ઝાડ ઉપર બેસી ગયા ટોપીઓ પહેરી પહેરી
Jawab.
પહેલો જ અક્ષર ન છે ન મૂળાક્ષર છે પછી મ સામાન્ય પહેલો જ મ છે મગર તો મ મૂળાક્ષર છે પછી આ ગર મ તેમાંય ગર મૂળાક્ષર પછી જનક તેમાંય જ ક્યાં છે ભાઈ પહેલો જ અક્ષર છે આ ર મ તો તેમાંય ર પહેલો જ છે પછી સ સલુ આમાં બે મૂળાક્ષર બે સ્વર છે કેટલા છે ભાઈ બે છે સ સલુ પછી આ કરમ તેમાંય પહેલો જ અક્ષર ક છે પછી પવન એમાંય પહેલો અક્ષર પ પ છે મૂળાક્ષર પછી દવા તો એમાંય પહેલો જ છે પછી આ વરસ તો એમાંય કેવો છે ભાઈ વ પહેલો જ વ છે પછી આ વરસાદ તો એમાંય કેવો છે ભાઈ પહેલો જ વ મૂળાક્ષર છે આ વારમાંય પહેલો વ છે આ બધા તમારે આ મૂળાક્ષરો પછી બનાવેલા શબ્દો આ રીતે તમારે બીજા શબ્દો પણ બનાવવાના બેસી અને પાસિમ કોની રમતો રમીએ ને એવી રમતો તમારે રમવાની છે અને જે તમને એક્સનો બધી કરાવતા હતા દોડવું ચાલવું ખાવું પીવું સૂવું એ બધી એક્સનો તમારે રોજે કરવાની ખાલી રમતમાં તમે રમતા હોય બહાર તો પણ એ રીતે બધા એકબીજાએ કરવાનું અને એનું પુનરાવર્તન કરવાનું એના નામને જોડો આ પહેલું શું આપ્યું છે ભાઈ વાણ છે વાણ છે ને તો વાણ જ્યાં છે તો એનો પહેલો જ મૂળાક્ષર આવવો જોઈએ બીજો નહીં તો વ તો અહીંથી તમારે આમ કહીને અહીંયા આગળ લીટી કરી દેવાની એ રીતે આ ભાઈ નગારું છે પછી આ સુરત છે પતંગ છે જગ છે રથ છે મોલ છે પછી આ ગધેડું છે કપ છે અને મકાઈ છે તે બધાને જે મૂળાક્ષર આવતા હોય તે તમારે લીટી જ કરવાની છે ખાલી કલર પૂરવાના નથી તમારે જોડવાના છે એ તમારું વર્કશીટમાં કરીને થતું છે.